માણસ માત્ર માણસાઈ થી જ માણસ બને છે. સંતારાક, આજે તો મોગેરો દિવસ કહેવાય નાની. અરે સાંભળો છો, તમે જાઓ વિહાર વાટિકામાં, મહાજન ત્યાંની વાટ જોતું બેઠું હશે. અરે જમૈરાજ ક્યાં છે, દેખાતા કેમ નથી? અરે ભાઈ આ રહ્યો, જમાય કયો કે ઘર જમાય, બાકી મારા બાપે મારું નામ એની બેન ને પૂછીને બરાબર પાડ્યું છે, પાનાચંદ. અને મારામાં નામ એવા ગુણ પણ છે, આખો દી પાના જ ભેરવા કરું છું. આ તો હારા પડતા તમારા તમે મને ઘર જમાઈ રાખ્યો તો હે તમારે આંગણે આનંદ કિલ્લો કરું છું. એ તો તમને એવું લાગે છે કે તમે ઘર જમાય છો? હા એ વાત સાચી, બાકી મારા સસરાજી તીરથ જેવા છે અને તમે તીરથ ના ધામ જેવા છો, બાકી તમારી દીકરી તો માયા જાળ છે. શું કહ્યું? નહીં નહીં, એટલે એમ કહેતો હતો કે આ માયા જાળ માંથી નીકળવું બહુ કઠણ છે. હું એમ કહું છું કે અણવર બન્યા છો તો કઈ કામ કરો. હા તે હું તો કામ કરીશ, પણ પછી તમે શું કરશો? મારે તો ગરબે રમવા જવું છે. ગરબે રમો ત્યારે ઠેસ જરા હળવેક થી મારજો.
ભાઈઓ, મારા દીકરાના લગ્ન તો હેમ ખેમ પતી ગયા. તો બાતના નિયમ પ્રમાણે મારા દીકરાના લગ્ન ટાણે પંચ કહે હું દાન ધર્માદા કરવા તૈયાર છું. અરે શેઠજી, તમારા નામની ધર્મની ધજાઓ દરિયા પારના બંદરો પર લહેરાતી હોય, વહાણ વટામાં દરિયો પણ જેને પગ પખાડતો હોય, દાનમાં કરમને પાહે બિહારે, જગરૂશાને પીઠે બિહારે, ને ભામાશાને દાબે પરખે બિહારે, અને ત્રણ ત્રણ દાતાઓની દાતારી એકલા હાથે કરતા હોય, એની પાસે શું માગવાનું હોય? અમે તો ભગવાન પાસે એટલું માગીએ કે વરઘોડિયા જોરલા ને હેમ ખેમ, અને ભગવાન ભાભી, તમારું નામ સમજી વિચારીને પાડ્યું છે દયા. દયાના ગોરો ભારો ભાર તમારામાં ટકે છે. મેં તમારું નામે સમજી વિચારીને પાડ્યું છે નણંદબા. માયા, તમારી માયામાંથી બચવું એ તો ઈશ્વરની માયામાંથી બચવા બરાબર છે. અરે અરે, તમે તો બહુ ઉતાવળા છો ભાભી, થોડી ધીરજ ધરો. હમણાં મારા ભાઈને મોકલું છું. અલી, અહીંયા શું ડાટું છે તે થોડી જેમ ઊભી છો? હાલો હાલો, નીચે આવો. હાલો હાલો, રોજ રાત પડે છે ને મારે તમારા પગ દાબવા પડે છે. તમને ઘણી હોશ છે ને એટલે. સારી વાત ચાલે છે. અરે આ જુઓ ને, આ તમારી બેન મને દબડાવે છે. જોયું જોયું. બાકી થળા ભાઈ, આ જગતમાં જીવ્યા કરતા જાણ્યું ભલું અને જાણ્યા કરતા માણ્યું ભલું. એને અત્યારે તમને માણવાનો મોકો છે, મન ભરીને માણી લ્યો. અમારા નસીબમાંથી તો માણવાનું મટી ગયું. એ તો ઠીક બને વિલાલ, પણ તમે જ્યારે હો ત્યારે ઉઘાડા માથે ફરો છો. ઓહ, વાણિયોનો દીકરો માથું ઢાંક્યા વગર ફરી નહીં. અરે એ તો કયો, હજી તો તમારી બેન મને આંગળખું પહેરવા દે છે, નહીં તો મારે ઉઘાડે ઢીલે ફરવું પડે. તો તમે એમ કરો, મારી ટોપી પહેરો. તમે ટોપી પહેરાવો છો તો ખરા, પણ તમારી બેન રહેવા દે તો હાલ. બનેવીલાલ, હા રહેશે, એમ તો બી રહેશે. ધરમચંદ શેઠ, ધરમચંદ શેઠ. કોણ છો ભાઈ? ઈ તો હું સનો ખારો બાપ, સોપારા બંદરે થી સમાચાર લઈને આવ્યો છું. અરે મારા હાથે વાણ નીકળ્યા કે નહીં? ઈ હાથે વાણ ને ચાંચિયાઓ વાળી ગયા છે. માલમ ટંડેલ અને હંતાઈ ને બાન માં રાખ્યા છે. મુખીએ કેવડાયું છે કે જો ચાંચિયાઓ ને માગી રકમ નહીં ચૂકવાય તો વહાણ બેડું હંધુય મધદરિયે ડૂબાડી દેશે, ને મુખીને માથું ઉતારી દેવું પડશે. એટલે રકમ હારે તમને ઝટ બોલાવ્યા છે. દરિયો ચાચિયાના પાપ તો છે કે ગામના બાન લૂટે છે. જાઓ, બાન તૈયાર કરાવો, હિસાબ ચૂકતે કરવા હું આવું છું. અમને હિસાબ ચૂકતે કરવા હાથમાં કલમ પકડતા આવડે છે, એ હિસાબ ચૂકતે કરવા હાથમાં હથિયાર ધરતા પણ આવડે છે. જાઓ. પણ દીકરા, હજુ તો તારે હાથે થી બેઠળ છૂટ્યું નથી અને તું જવાની વાત છે તે કરે છે. આપણા ગુણ કાદેલ છે એ વાણ છોડાઈ લાવ. વેપારી નો દીકરો પોતાના બહાન આ તેના સમાચાર સાંભળી વહાણ વટામાં મેતાજીને મોકલે ને પોતે અહીં રહી આનંદ રાત્રિ ઉજવે, તો મારા જેવો કમ ભાગી બીજો કોઈ ના કહેવાય. તો બેટા હું જઈ આવું? ના બાપુજી ના, વૃદ્ધ બાપ તરિયો ખેડે ને જવાન દીકરો રેશમ ને રજાઈમાં લૂંટે તો મને લાંછન લાગે. બેટા આજે વૈશાખ મહિનામાં તો તારા લગ્ન થયા છે, એટલે સોપારા બંદર તો પહોંચીશ ત્યાં સુધીમાં તો ચોમાસું દહી જશે, અને ફર ચોમાસામાં બાર વટાની ખેત પાછી નહીં થાય. ચાર મહિના બેટા તારે રોકાઈ રહેવું પડશે. ચાર મહિના તો શું, ચાર ચોમાસા પણ કાઢવાની મારામાં તૈયારી છે. બેટા આવનારી આશા લઈને આવી છે, એના કોળ પૂરા કર્યા વિના જઈશ તો એ બિચારી ઝૂરી ઝૂરી ને અર્ધી થઈ જશે. બાપુજી, જ્યાં લગની સાથે બહાન પાછા નહીં વાળું ત્યાં સુધી ઈશ્વર્યસુખ મારે મન હરામ છે. વાહ બેટા, જેથી વાળ વટાનો માલિક ઉતો રહેશે તેથી દરિયાલાલ એનું પેટ ચોરી જશે. બાપુજી મને અને આશીર્વાદ આપો. હો વર્ષ તો થા દીકરા. ત્યાં મારે જવું પડશે, દરિયો ખેડવો પડશે. હયું તો હાથ રહેશે ને? ત્યાં તારી આંખમાં હશું અને
આંસુ ભરી આંખે વિતાવી દઈશ? અરે આંસુ તો હરકના છે, પારણાની પહેલી રાતે સુહાગ રાતે ઠોકરે મારી વાળવટી જતા ફરથારની વાળી સાંભળી મારી છાતી તો ગજગજ ફૂલે છે. આ વાત તો રજપૂતને યુદ્ધે વળાવતી રજપૂતાણીને પણ બસમી લાગે એવી છે. પણ દયા, તારા આંખમાં આંસુ આવી જાય ને તો બાપુજીને ખોટું લાગી જાય. બા મને બળાવે નહીં અને બેન ત્યાં મીઠડા ન લે. એવું થાય તો તું મારું કુળ લાજે આંખની વેતી મેલું તો હું વેપારીની દીકરી ન કહેવાઉં. પણ મેં જવાની ના પાડી હો તો આ ઓરડાના દરવાજા તો ઠીક, પણ મારા મનના કમાડી ભીડાઈ ગયા હોત. પણ તમે જવાની કુમારી દેખાડી ને હવેલીના સંધાય કમાડ ખુલી ગયા. તો હું જવાની તૈયારી કરું? તું ભારવ, મને પેટ ભરીને મેરખી લેવા દો, પછી જાઓ. તયા દિવસો તો આમ વીતી જશે. પણ એટલું યાદ રાખજો કે હર ઘડી હર પળ તમારી વાટી જોતી હું દરિયા પર મીટ માંડીને બેઠી હોઈશ. અને હું અહીં આવા કાગ જોડે રાહ જોતો હોઈશ. તમે નીચે નહીં જાઓ ત્યાં સુધી બાપુજીના સુખેથી નિંદર નહીં આવે. ધજા ઉતરવાનો વારો આવશે, સમજ્યા? બેટા, મેં તમને એ કહેવા માટે બોલાવ્યા છે કે જો વાવડો સારો હશે તો આપણું વાણ અડી ઘઉં ફૂટી ગયો છે. હું મારી આંગળીના ભેડા પર નજર નાખીને આમ કહી દઉં કે આપણા વાણને કેટલા આલેસા થયા છે. પણ બેટા, ખાસ તો એ કહેવા માટે બોલાવ્યા છે કે જો તમને ન ગમતું હોય તો એ વાણ હું પાછું વાળી લઉં, અને જો બેટા તમને ગમતું હોય તો આજથી તો જ મારો દીકરો છે. માટે ખોટી લાજ મર્યાદા રાખ્યા વગર અમૃતોની થાય તો સેવા કરજો. આ ઘર તમારું જ છે દયાની દેવી. આજ સુધી આ ઘરની ચાવીઓ અમે રાખતા હતા, આજથી એ ચાવી હું તમને સોંપું છું. અમારે જ્યારે કંઈ જોઈતું હશે તો અમે લાજ માગી લઈશું. બેટા, આજકાલની ચાલી આવેલી કઈ ચીજ ક્યાં પડી છે એની ખબર નથી. મારાથી ચાવી કેમ લેવાય? ને હજી તમે તો છો જ ને, એ હોય કે ના હોય મને કીધું, ખોળો ખૂંદીને મોટી થઈ છો તો એ બાપનો જીવ છે ને. સાચી વાત છે, દીકરી દી વાળે હોત તો જગત દીકરો માગત જ નહીં ને. નણંદમાં આમ ઓછું ન લાવો, હજુ તો તમારા ભાઈ સીમાડે નહીં પૂગ્યા હોય ને એમાં રુદન. બાપુજીએ ભલે મને ચાવી આપી તો સાચા અધિકારી તમે જ છો. લો આ ચાવી. એ રેવા દો, રેવા દો, એને ચાવી ન દેવાય. એને ચાવી હાચવી હોત ને તો મારા બાપના ઘેરે તારા ન દેવાના હોત, અને મારે એના બાપના ઘેરે આવવું પડ્યું છે. ઈ એને મારા બાપના ઘરની ચાવી નથી હાચવી એટલે.
બનાવવી પડશે. શેઠ આવી પહોંચ્યા. નક્કી આ ગજા ધરમચંદ શેઠ ની. બોલેલો બોલ પાડે એનું નામ ધરમચંદ શેઠ. ચાચિયાઓને દીધેલ મારા વેન ની લાજ રાખવા મારા શેઠ આવી પહોંચ્યા. અરે શેઠ, તું સામયુ કરવા ઢોલ વગાડો, જલ્દી થી ઢોલ વગાડો. આવો શેઠ, આવો. સારું થયું શેઠ તમે આવી પહોંચ્યા. વર્ષો પહેલા તમારા બાપ અહીં આવ્યા હતા, એ પણ તમારા જેવા જ લાગતા હતા. શેઠ, ચાચિયા વાણ ન પકડ્યા હોત તો તમારા દર્શન ન થાત. અરે શામલી, ઓ શામલી. હા બાપુ. શામલી, આ શેઠ. શેઠ, આ મારી એક ની એક દીકરી શામલી. શેઠ, તમારો સામાન ઉતારા પર પોગી જશે. તમે થાકી ગયા છો, તમે ઉતારા પર જઈને આરામ કરો. શામલી, શેઠ ને ઉતારા પર લઈ જા. બરાબર બાપુ, જા. ચાલ શેઠ. અરે શેઠ નો સર સામાન જરા સંભાળીને ઉતારો. શેઠ, કઈ બોલતો કેમ નથી? હું શું બોલું? અરે આમ તો મને બકબક કરવાની આદત નથી, પણ અમારા સોપારા બંદર ની શી વાત કરું, અહીંની ધરા જેવી કોઈ ધરા થઈ નથી ને થાશે ને, ને અહીંના માણસ જેવા કોઈ માણસ થયા નથી ને થાશે ને. ઈશી, તારે ત્યાંનો દરિયો કેવો? દરિયો? દરિયો દરિયો જેવો હોય તે બતાઈ. અરે દરિયાના નીર તો બધે સરખા. હું તો ગલ્લા દરિયાની વાત કરું છું. અમે તો એકવાર કોઈ પર વારી જઈએ ને તો પછી જીવનભર સતવારો ના છોડીએ. તો પછી જલ્દી કોઈ પર વારી જાને. અરે વારી જવા માટે તો કોઈની વાત જોવી પડતી હશે. પણ શેઠ, તું એ વાત નહીં સમજે. તું વેપારી નો દીકરો ખરો ને, એટલે તું લાભ પહેલો જોઈશ. માં, હું તમને વિનું છું, શામળી મારી થશે કે નહીં? શામળી કોની થશે? એ તો સમો બતાવશે. અરે તારી તો વાતો જ એવી છે શેઠ કે હસવું આવે. લ્યો આ તારો ઉતારો. કાઈ ખામી તો નથી રહી ને? ના ના, ઠીક છે. રાત થઈ ગઈ છે, હવે તું જા. રાતનો બોધ તમને હોય અમને નહીં. હા શેઠ. શેઠ, દરિયા કાંઠે ચાલ ને, ચાંદની રાત છે. અરે અરે, હજી તો હારે આવું છું. દરિયાનો ઘુંઘવાટ માથામાં ભમે છે. થાકું તો છે કે દરિયાનો કાંઠો જોવા આવીશ. ઘણો જોયો છે, એનું પેટ તો ઘણું ઊંડું છે શેઠ, એમાં તો તોફાન થાય. હા હા, દરિયામાં તોફાન થાય છે એની મને ખબર છે. હું દરિયો વીંધીને આવ્યો છું. તે દરિયો વીંધ્યો છે શેઠ, પણ પાણીનો. જીવનનો દરિયો વીંધવો એ બીજી વાત. ચાલ હું જાઉં છું, કાલે સવારે આવીશ. બસ બસ, હવે તું જા, જા. હા હા શેઠ, તારા માભાની અમને ખબર છે, તું અમારો માલિક છે, પણ અમારા મનનો નહીં. હા શેઠ, ચાંચિયાને માનની રકમ ચૂકવી દીધી છે, વાણ પણ ભરાઈ ગયા છે, વાણ છૂટવા મુશ્કેલ છે. મુશ્કેલ છે? હા, વગન છે. વગન છે? ચોમાસું બેસવાની તૈયારીમાં છે અને 15 દિન સુધી કોઈ સારું મુહૂર્ત છે નહીં. તો શેઠ, ચોમાસાના 4 મહિના તો ન છૂટકે તમારે રોકાવું જ પડશે. ચોમાસાના 4 મહિના રોકાવું પડશે? શેનો વિચાર કરે છે શેઠ?
અરે ચોમાસાના ચાર મહિના તો આમ ચપટીમાં વીતી જશે. વગર કરમાં આ શામળી તારો ભૂમિયો બનશે ને આખો સોપારા બંદર ફેરવશે. શામળી તને ભાન છે આજથી મોડી રાતે તારે તારે ક્યાં જવું છે? બહાર ચાંદની ફેલાય છે ને તારે આવાસમાં ભરાઈ રહેવું છે. શીતળ ચાંદીમાં ફરીશ ને તો મનને ઠાડક થશે સમજો. હાલ શેઠ જોઈ આ સમાધિ છે બે પ્રેમ પંખીડાની. એક પરદેશી આવ્યો હતો જેને મારા જેવી છોડી સાથે પ્રીત બાંધી. અમારા કબીલે એને મારી નાખ્યો ને છોડીએ જીવતા જીવ સમાધિ લીધી. જીવતા જીવ તો એમને ના મળવા દીધા પણ મરીને તે એક થયા. કેવો કેવો નિષ્ઠુર સમાજ છે શેઠ. હવે તો મેળો આવવાનો, મેળામાં તું ગાઈશ ને? મેળામાં મારેથી ના ગવાય. સાંભળી અમારે મર્યાદા છે. અમારે તો મેળામાં કોઈની મર્યાદા નહીં. મેળામાં તો મોજ માણવાની, ઢોલકી લેવાની, શરણાઈ લેવાની. મને કેટલો સમજે છે શેઠ? જો સમજણ ના પડે ને તો 50 વર્ષનો હોય 5 વર્ષના ને પૂછે ને જો સમજણ પડે તો 5 વર્ષનો હોય 50 વર્ષના ને કહે. ખાલી ભાષા ઉપરથી નક્કી ન કરવું હા શેઠ? અરે તને સમજણ ન પડે તો મને પૂછ. શું પૂછું? અમારા રિવાજ, મેળામાં જે ઢોલકી ખરીદે એ ભગત કહેવાય, જે ઘૂંઘરું ખરીદે એ મેળાનો ગાયક કહેવાય, ને જે ઠુમકી ખરીદે ને તે લાહોલિયો કહેવાય. શ્યામલી તું મર્યાદા મૂકી રહી છે. એમ વાત છે તો લે આ રેખા, ઓલી કોર તું ને આની કોર હું. પણ જો ખસવાનું નહીં હા શેઠ? શેઠ તું મેળામાં શું ખરીદીશ, ઢોલકી કે ઠુમકી? સાંભળી સાચું કહું, ઠુમકી મેં ખરીદી લીધી છે અને એને ઘરે મૂકીને આવ્યો છું. એટલે અમારા રિવાજ પ્રમાણે મારા લગ્ન થઈ ગયા છે. હાલો આવું છે ને ગાબા કરવા? ના બેનબા, બા જાત્રાએ ગયા છે, બાપુજીની તબિયત સારી નથી. કોઈ ચીજ વસ્તુ જોઈતી હોય તો કોકે તો ઘરમાં રહેવું જોઈએ ને, એટલે હું રહીશ, તમ તમારે જાઓ. તમારે રહેવાની શું જરૂર છે? લ્યો આ છે ને. હા હું છું ને, છાણ વાસીદા લાવવું મૂકવું ભરવું ટીપવું આ બધાય માટે તમને રાખ્યો છે. તમે ચૂપ રહો, વચ્ચે બોલવાનું કોને કહું તમને અત્યારે? અને ભાભી તમારા આવું તો હાલો ને તો તમે રહો ઘરમાં. એ માયા, એ મહામાયા, આ દયા ભાભી ના ઓરડામાં અંધારા હોય અને તું અજવાળે આમ ગરબા કરવા જાય તને શોભતો નથી હો. એમાં અમે શું કરીએ? કોકના ભાગ્યમાં અંધારા હોય તો કોકના માજવાળા, અને અમે થોડો અમારા ભાઈને વાળ માટે મોકલા તો. દયા ભાભી તમે દુઃખ ના લગાડતા. હું પાનચંદભાઈ તમારે બહાર જવું હોય તો જજો, હું છું ને ઘરમાં બાપુજીની સાર સંભાળ રાખવા માટે. અરે એ ફરજ તો મારી છે, આ ઘરનો ચિઠ્ઠીનો ચાકર તો હું કેવા. તમારા તો એ ને હસવા રમવાના ને આનંદ કરવાના દિવસો ગણાય. તમ તમારે જાઓ, બાપુજીને કઈ જોઈતો કરાવતો હશે ને તો હું ઘરમાં બેઠો છું ને. એક કામ કરો પાનાચંદભાઈ, તમે આનંદ માણો, હું બારીએથી જોઈશ. મારા નણંદમાં ગાતા હોય એ તમને સામે ઓટે બેઠા હો. અરે શું વાત કરો છો ભાભી, એ ગાતી હોય ને હું સામે ઓટે બેઠો હોઉં ને જોઈ મને ભાળી જાય ને તો પછી એ ગાય નહી મને ગાળો દે, એટલે હું તો ઘરમાં જ તારું. અને ભાભી તમને બીજી ખબર છે, પાળેલું કૂતરું અને ઘર જમાય બે પટે બાંધ્યા છે હારા, એને છૂટા મૂકો ને તો ગામની ગલી ગજાવે. આમ ઓછી શું કામ માણો છે? કહું તમે માનો કે ન માનો પણ તમારા દર્શન કરું છું ને ત્યાર પછી જ મારો દિવસ ઉગે છે. તમને જોઉં છું ને તો મારી માં, મારી બહેન અને બધું જ તમારામાં દેખાય છે. અરે મારું આખું કુટુંબ જાણે અહીં જ છે. અરે કોઈ છે? પાણી આપશો? આવું બાપુજી. એક જ ઘરમાં વસતી બે સ્ત્રીઓ દયા ને માયા, એક મંગલ મૂર્તિ અને બીજી કારમી કકરાટણી. એક બોલે તો મોઢામાંથી ફૂલ જરે અને બીજી બોલે તો કાનમાંથી કીડા કરે.
લો બાપુજી પાણી. દીકરી તું હજી જાગે છે? આ જાગરણ છે ને બાપુજી. ગરબા ગાવા નથી ગઈ દીકરી? ના બાપુજી. દયા દીકરી, જ્યારથી કર્મ ગયો છે ત્યારથી હું જોયા કરું છું કે તે ન તો ગાયું ન તો કોઈની સાથે વારંથી વાતો કરી. ઘરમાં આઠ આટલા માણસો છે તો એ હંધાય કામ તું જ કરે છે. દીકરી, તે જે આદરું છે એને તપ કેવું, એને સંયમ કેવો, કે મર્યાદા કેવી, કે ધર્મ કેવો? બાપુજી, આ બધા જ ગુણો જ્યાં ભેગા થાય એને તો તીરથ કહેવાય, તીરથ. જ્યારથી તમે અહીં આવ્યા છો ત્યારથી હારું બોલ્યા હો તો આજે જ બોલ્યા છો. પણ મને કોઈ બોલવા દે તો ને. ભાઈઓ, આજના મેળામાં શેઠ આપણા મહેમાન છે. શેઠ, આ મેળો દર 6 મહિને અહીં ભરાય છે. આ મેળામાં જાનના મેળ મળે છે, આખી રાત ઉત્સવ ઉજવાય છે. પરોઢિયું થાય ઈ કેરે પોતપોતાના સૌ પસંદગીના પાત્રો લઈ યુગલો આવે, આશીર્વાદ લે અને પછી પતિ પત્ની બની જાય. શેઠ, આજનો મેળો તમે માણો. આવતીકાલે તમારે આ પાઠ પર બેસી અને સૌને આશીર્વાદ આપવાના છે. શામળી, હવાજે મેળાનું ગીત. Yeah.
શેઠ, મેળો માણવાને બદલે તું અહીં? તું તો એવી જગ્યાએ બેઠો છે કે કોઈ ગોતે તોય ન મળે. હા, તો તમારે જવું પડશે. મુખી મારી વાત જોતા છે. શેઠ, પેલું સામે છે એ અમારી કુળદેવીનું મંદિર છે. આજે નવા નવા જોડકા ત્યાં પગે લગવા આવશે. તું ચાલીશ ને મારી સાથે? સાંભળી, તું તો સો ગાંડી છે. મંદિર આવીને હું શું કરીશ? મેં તને એક વાર કીધું ને કે હું પડનેલું છું. એ હું કાંઈ ન જાણું. તારે મારી હારે આવવું જ પડશે. જો લાલ ફૂલ પડશે તો હું સમજીશ કે દેવી પ્રસન્ન છે, ને તારે મારી હારી પરણવું જ પડશે. ને જો પીળું ફૂલ પડશે તો દેવી નારાજ છે એમ હું સમજીશ. બેમાંથી એક પણ ફૂલ ન કરે તો? ન કરે તો અમારી કન્યાથી ન જીવાય. અભાગી ગણાય, કમનસીબ ગણાય. કાં તો દરિયામાં સમાઈ જાય ને કાં તો પેટમાં છરી ખોસી દે. પણ અમારી દેવી અમને નિરાશ ન કરે. સાંભળી, મારો નિર્ણય અફર છે. તારું મન મારા બાબુ છો. જોઉં તો ખરો કે ફૂલ પડે છે કે નથી પડતું. માં, શેઠની ઈચ્છા હોય કે ના હોય, પણ જગદંબા, મેં એને માન વચન અને કરમથી મારો માન્યો છે. જો તને આમ માન્ય હોય તો લાલ ફૂલ પાડી આશીર્વાદ દે માં. Thank you.
શેઠ, મને દેવીએ જવાબ દઈ દીધો. શેઠ, કઈ શેઠ? અરે માલમને મૂકી તમારી વાત જુએ છે, હું ઉપર આવું? જરૂર નથી, હું દેવીના દર્શન કરીને આવું છું. ચાલ ચાલ. ના શેઠ, તું જા. ચાંદી અને ચોથો 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 કોણ? તું? અરે હું તો એમ પૂછતો હતો કે તમે એકલા જ છો ને? ત્રીજી વાર ત્યાં આ સવાલ કર્યો અને ત્રીજી વાર હું તને માફ કરું છું. તું જાણે છે, જાણે છે કે સમાજ જેટલો તારો છે એટલો મારો છે. હવે પછી આ બેઅદબી ન થાય એ મારું અપમાન છે, સમજો? કાળુ ભાઈ, કેળી ના જાણકાર હોવાથી તું જ મોરથા. ચાલ ચાલ. અરે શેઠ આવી ગયા. શેઠ ઘણું મોડું કર્યું. મુખી, માતાજીને મંદિર ગયો છે? મંદિર નથી આવ્યા, આખી રાત ત્યાં જ રહ્યા. હા, મેળો માળ્યો નહીં? માળ્યો ને, ત્યાં જ માલમાં જવો હતો. સારું સારું, બધી તૈયારી થઈ ગઈ છે. અમે તમારી રાહ જોતા હતા. યુગલો પણ આવી ગયા છે. પાઠ પર બિરાજો અને સૌને આશીર્વાદ આપો. આવો. યુગલ આવી ગયા મુખી, હંધાય આવી ગયા, પણ મેળો માણતી શામળી હજી કેમ દેખાણી નહીં? શામળી, બેટા તું અહીં? મને હતું કે આજે જેવી પ્રભુની ઈચ્છા. બાપુ, તમારો અવાજ કાયમ સિંહ જેવો, સાગર દેવના ઘૂઘવાટ જેવો. સમંદર આજે કેમ મોડો પડ્યો? દીકરી, ત્રણ મેળા ગયા તોય હું આશીર્વાદ ના આપી શક્યો. આજે મને એમ હતું કે હું તને આશીર્વાદ આપી શકીશ, પણ આજે એમ ન બન્યું. શું નથી બન્યું? શું વાત છે શેઠ? તમે તો યુવાન છો, તમને ફરજનો ખ્યાલ ક્યાંથી આવે? બાકી અમારું જીવન એક દરિયાનું જીવન, આજે અહીં તો કાલે ત્યાં, ક્યારેક આવ્યા તો ક્યારેક ન આવ્યા. શેઠ, હવે છેલ્લી ઈચ્છા છે શામળીના લગ્ન લેવાની, એને આશીર્વાદ દેવાની. મુખી, જેવી ઈશ્વરની ઈચ્છા હોય એમ જ થાય, અને શામળી શામળી તો શામળી છે. ઓકે, હું જાઉં. ભલે ભલે. શેઠ, મારી એક વાત માનીશ? હા હા, જરૂર માનીશ. તો હાલ મારી હારે સંતોને પ્રણામ, દેવોને આદેશ, બેઠેલાઓને નમન. હું અંદર આવું માં? શામળી, હારે ને જન કેમ કઈ બોલતો નથી? માથામાં કઈ રાઈ ભરી છે કે કાનમાં ભૂંડા ઘાલ્યા છે? શું બોલું? માં, હાલે આવેલો જણ પરદેશી છે. તમે આવવાનું કહો તો આવવાન કરીને આવી. આવો. નક્ષત્ર વિષ્ણુ વરણ, આવતી પૂનમ નો ચંદ્રમા,
હજાર વર્ષે આવું મુહૂર્ત આવે, આ બાળ છીકે તો મોતી આપે, કન્યાના ઉદરમાં બાળકની મય નવીનતા પ્રગટાવે, કા યુગલ બન્યા નહીં ને? માં તું આશીર્વાદ દેને. આશીર્વાદ તો દેવીએ દઈ દીધા છે, તારા હાથની માહી પપીળું ફૂલ છે ને, જા આવતી પૂનમ નું ફળ તારા કર્મ માં નથી. આવતી પૂનમ શેઠ, 1000 વર્ષે એક વાર એવું મુરત આવે છે કે જે યુગલ હોય ને એ રાત્રે જોડું સાથે શૈયા કરે, એને એવો દીકરો થાય કે જેને છીકે મોતી ઝરે, ને જેને છીકે મોતી ઝરે ને શેઠ, એના દિવસો ભરેલા ભરેલા રહે. કેમ શેઠ, નિસાસો કેમ નાખે છે? બેડું છલકાવું છે? સાંભળે, અસંભવ ને સંભવ શું કામ કરે છે? જખમ પર મલ્લમ ચોપડવાને બદલે મીઠું ભભરાવે છે. ના શેઠ, મેં મારું હૈયું ને હાથ બેઉ તને દીધા છે. તું માને કે ન માને, મારી દેવી માને કે ન માને, પણ મેં તને મારો માન્યો છે, તું મારો જ છે. હવે મારી પાસેથી તને કોઈ છીનવી નહીં શકે. તારું સુખ એ જ મારું સુખ, તારું જીવન એ જ મારું જીવન. બોલ શેઠ, જાવું છે વતન? લઈ જાઉં તને. પણ સાંભળી, મુરત તો છે જ નહીં, પણ કેવી રીતે છોડીશ? શેઠ, સારા કામના બધા સારા મુરત, તું હા પાડ કે મારગ મોકળો કરવાનું મારું કામ. તે હજુ સાંભળીને ઓળખી નથી. પણ પાનું શું કરશું? મસાળ જવાનું. જવું તો છે જ, પણ જવું કેવી રીતે? એ તને કાલે સમજણ પડશે. તું જા, સુઈ જા ને સપના જો, હું આ ચાલી. આબી? હા? આબી ઘર પાનાચંદભાઈ? હા. એમના કઈ વાવડ? વાવડ તો કઈ નથી. એમને કઈ થયું તો નહીં હોય ને? અરે તમે ફિકર કરો માં, દરિયાદેવ એનું રૂવાણું ય ફરકવા ન દે, એને ઉની આંચ નહીં આવે. હવે તમારી વાત પૂછું, તમે તમારી કાયા માથે શું કામ જુલમ ગુજારો છો? ઘરમાં આટલા બધા નોકર હોવા છતાં ઘરનું બધું જ કામ તમે જાતે કરો છો, હગી દીકરી ન કરે એવી બાપુજીની ચાકરી કરો છો, અને બદલામાં એક ટંક પૂરું જમતાય નથી. એવું કોણ કહ્યું તમને? હવે કે કોણ નજરે દેખાય છે, અને કાલ હવારે મારો હાડો આવશે તઈ હું એને શું જવાબ દઈશ? ભાભી, દાડા તો આમ વીતી જશે. આ લ્યો, તમારા માટે દૂધ લાવ્યો છું, પી લ્યો. અરે સાંભળો છો, કહું છું, ક્યાં છો એ, ક્યાં ગુડાના છો? આવે મારા આ ભવની બાયડી અને ઓલા હાત ભવની વેરણ. અરે ભાઈ આવું છું, આ દૂધ પી લ્યો. ના, તમને મારા સમજે પાનાચંદભાઈ, પાછું લઈ જાઓ. તમે તો મને હમ દઈને હલવાડી દીધો, હવે દૂધ નું દૂધ માં અને ઓલું પાણી નું પાણી માં. કોઈને હક લેવા નહીં દે. બોલ, તું કામ બોકા નાખ, હું મારું કામ પડ્યું છે. એટલે તમે ઉપર ઘલાણા હતા એમ ને? તે હું તમને એમ કહું છું કે આખો દી ઉપર ને ઉપર ઘલાણાનો છો, કે ત્યાં તમારો કઈ દાબડો તાટ્યો છે? ઈ જોગ મેં તો નીચે તાટીઓ નથી મિલતી. હવે તારો તાટીઓ ક્યાં ઘરમાં ટકે છે કે તને ખબર પડે? અરે એ બિચારી કેટલું કામ કરે છે, બાપુજીની કેટલી ચાકરી કરે છે, અને તું હગી દીકરી હોવા કેતા કઈ કરે? આહા, એનું કઈ બહુ ઉપરા ઉતાણો છો ને, તે તમારી હગલી થાય છે. બે તમારે જે કઈ કેવું હોય ઈ મને કહો, પણ મોટે મોટે કે ના બોલો. બાપુજીની તબિયત સારી નથી, એની તો તમને ખબર છે ને? તમે તો કઈ બોલતા જ નહીં, આખા ઘર ને મારી સામે ઉશ્કેરો છો. હું ઉશ્કેરું છું? હા હા, તમે તો છો જ છપ્પર પગા. આવતાની ભેગા મારા ભાઈ ને પરદેશ વેઠો પડ્યો, બાપુજીને પથારી ભેગા કર્યા, અને હવે હવે જાત જાતના ચરજન દેખાડો છો. તમારા ગોરા ધંધાને મને હંદીએ ખબર. બેન, આવું કાનમાં કીડા પડે એવું શીતને બોલો છો? મારા કે નથી સહન થતું. એ ન સહન થતું હોય ને તો ઘલાડો તમારા ઓરડામાં. કામ કઈ કરવું નહીં, અને કામ કરવાનો પાછો ડોળ કરો છો. હવે આવું બધું બોલીને બિચારીને કામ નકામી બાળા. બોલતા જ નહીં, તમે તો કઈ બોલતા જ નહીં, તમારું કઈ સાંભળવું નથી. પણ માયા, એ મહામાયા, એમ દખાઈ જમા કહું છું, મને આવી પડશે. ઓહો, પણ તું એમ દખાઈને મને ધોયેલા મૂળા જેવો ન કરી નાખ માયા. મહામાયા, અરે પણ મારી વાત તો સાંભળ. હું શું ધૂળ સાંભળું? આ તો ધૂળ સાંભળ. જાઓ, હું તમારે હવે નહીં બોલું. અરે તું મારી સાથે નહીં બોલ તો પછી હું સાંભળી જ છું. હું તો ઠીક, આપણું ઘર શું સાંભળશે? અરે આ આખું ગામ શું સાંભળશે? અરે આ ગામના કાનનો વિચાર કરીને તો કઈક બોલ માયા. માયા, ઓ મહામાયા.
સકળ સમાજની સમૃદ્ધિ તું છે, મારા જીવનનું સાચું સુખ તું છે દીકરી. પણ બેટા શામ, મારી શામ આજે આમ ઢીલી થાય તે કેમ ચાલે? તારે જવું છે ને તો જજે દીકરી. આવો આવો શેઠ, આટલી મોડી રાતે ગોઠતું નતું એ શેઠ, હું જરા આટો માર્યા. શેઠ ગોઠતું ન હોય તો જાઓ સામલી ભેળા એના મોસા. વિચાર કરીને જઈશ. વાળ વટાના વેપારીએ દરિયાખેડની વાત વળાય વિચાર કરવાનો ન હોય શેઠ, હું તમને રજા આપું છું. જાઓ કરો તૈયારી. તમે કહો છો તો જરૂર જઈશ. પાછળ રહી જાય આદમી જ નહીં, ને જે આદમી હોય તે આગળ જ રહે. ચાલ હાલ બેહી જા. શેઠ ભાર ના લાવતો એમ કીધું તું ને, આમાં તો આપણે ભાર દેવાનો હોય, આમાં તો ન હોય પાટિયું ને ન હોય શળ. કેતી હો તો કિનારે મે લી દઉં, કેતી હો તો દરિયા માં ડુબાડી દઉં. શેઠ મેળું ના માર, ચાલ બેસી જા. અરે આને તો કછોટો મરાય, ખુલ્લું ના મેલાય. ભલે પલડે, પલડી વશે તો કોક દી નીચો વાશે, કોક દી સુકા વાશે. ચાવડી એક વાત પૂછું. હવે કઈ ના પૂછતો, અહીંયા તો માલમ ટંડલ બધું હું જ છું. ચાલ બેસ. ઓખી શું છે? શેઠ ક્યાંય દેખાતા નથી અને શામળીએ દેખાતી નથી. હા એ ગઈ. ક્યારે? એ તારે પૂછવાની જરૂર નથી. મને કીધું તો હું પગાડી દેત. તારે મહેનત કરવાની કોઈ જરૂર નથી. ઠીક છે પણ રાત બહુ ઉજળી છે. મને ખ્યાલ છે આજ અંધારી આઠમ છે. નહીં નહીં નહીં, હું તો એમ કહેતો હતો કે બાર તારા પણ ખીલ્યા છે. તારા ખીલ્યા હોય તોય ભલે અને ન ખીલ્યા હોય તોય ભલે. જાઓ જઈને સુઈ જાઓ. ઓ ભાભી, આજે પૂનમ છે, ગરબે રમવા આવું છે? ના બા, કાય વાંધો નહીં. આ તો બાપુજી કીધું તું કે ભાભીને લઈ જજે એટલે કહ્યું.
મારે આવવું હોત તો કોઈ પણ પુણ્યમે આવી શકી હોત. તમે જો તો ઠીક છે, દરવાજો બંધ કરજો અને બારણું વાંચજો પાછા. હવે એના નસીબનું બાયણું તો કેદીનું વસાયું છે. તું બહાર જા ને તે બાયણું બંધ કરીને જાજે. ઉઘાડા બાયણામાંથી કૂતરા આવીને હવેલીમાં આટા મારી જાય છે, સમજી? આ બે બેગડી મારી હારે. તમારી પાસે શું બેસવાનું? હા, મારી પાસે શું બેસવાનું? આનું નામ માયા ને ઓલીનું નામ દયા. આના મોઢામાં મેણા નો પાર નહીં, ઓલી ના જીવતર માં દુઃખ નો પાર નહીં. ઘરમાં આટલા બધા નોકર હોવા છતાં આખા ઘરનો ઢતડો એની પાસે કરાવે છે. મને તો મારા કરતા એના સંતાનની દયા વધારે આવે છે. હે ભગવાન, હે ભગવાન, તું આ દયાનું ભલું કરજે. અને આ માયાનું, એનું ભૂંડું ન કરતો. હે ભગવાન, દયાનું ભલું કરવા ક્યાંકથી ઝટ કરમચંદ ને મોકલ. જો સાંભળી, મારી હવેલી લે શેઠ, મારા વચન પ્રમાણે તને અહીં લઈ આવી. હવે અહીંનો જાણકાર તું. સાંભળી સાંભળી, આ મારો ભગીયો છે, પંડિત થઈશું ને શેઠ. અમારી નાદમાં અમે એમ ચોરની જેમ ના જઈએ. કાં ઝાંપો નથી? છેડું શીત ને પાડીએ, છાના શીત ને જઈએ. અરે ગાંડી, છાના આવ્યા છીએ, છાના મળીશું અને છાના નીકળી જશું. ના શેઠ, એ તો પૂનમની રાત, મળવાની રાત, મળ્યા પછી નીકળવાની રાત, નીકળ્યા પછી એને માથે રાતના ઓળા ઉતરશે. ચાર ચાર રાત્રિ ભેળી થશે તો એને કોણ બચાવશે? અમારા બાઈ માણસની શું જીવન છે, શું જિંદગી છે એની તને ખબર છે? હા સાંભળી, મને ખબર છે. ના શેઠ, તને નથી ખબર. તારે સમાજને કહેવું પડશે, નાતને કહેવું પડશે, તારા બાપને કહેવું પડશે. કહેવું હોત તો દિવસેનો આવત. આ તો તારી હટ ખાતર મૂળ સાચવવા આવ્યો છું. હવે મોડું કર્મ. શેઠ, શેઠાણીને તો બતાવીશ ને? હા હા, જરૂર બતાવીશ. અહીં લઈને આવીશ, તું વાંચો છે. ખબરાય વિના હવે હવે કોઈ વિઘન નહીં આવે. વિઘન ને ખાઈ જાય એવું પાત્ર મારી હારે છે. હાલ હાલ હાલ. સારું છે.
ચાંદો ઠર્યો, રાત ઠરી. હા શામી, તારી બધી જ વાતો એમણે મને કહી દીધી છે. બેન, આજ કે તું મારો પાલો પાથરું, તારી શું અનવાર કરી શકું? રાત નાની, જીવન મોટું, બોલ તને શું આપું? તું શું આપીશ? તારે આપવા જેવું કાંઈ રહ્યું નથી, મારે માંગવા જેવું કાંઈ રહ્યું નથી. સાંભળી, પરોઢ થવા આવી છે, આપણે જવું જોઈએ. શેઠ, દુષ્યંતે તો શકુંતલાને નિશાની રૂપ વીંટી આપી હતી, તું કાંઈ નહીં આપે? જોજે, હા સંભાળજે, ખોટી નહીં. ચાલ શેઠ. બાપુ. અરે આવી ગઈ બેટા, મોસાળમાં મજા આવી ને? આપણી ગરીબની શું મહેમાન ગતિ હોય, પણ શેઠે ક્યાં ખૂબ મજા આવી. એમ શું, ત્યાંના ગાણા, શું ત્યાંની મોજ. ને શેઠને હું દરરોજ મજવામાં ફેરવતી હતી. કેમ શેઠ, મજા આવી ને? હા, ઘણી વખત જીવનમાં એવી મજા આવે છે જે કહેવાની નથી હોતી. મુખી, હું થાકેલો છું, કાલે મળીશું. ભલે દીકરી, તું આરામ કર. આગો ખાસ મને ભાર લાગે છે. તો લે, ભાર ઓછો કરી દે. મોસાળે જઈ આવી. હું ગમે ત્યાં જાઉં, તારે પંચાત કરવાની શી જરૂર છે? નહીં સાંભળી, તારી પંચાત કરવાનો બીજો કોઈ નથી, એટલે તો મારે પંચાત કરવી પડે છે. મારો માણો જઈ આવ્યો, ઈ કહેતો તો કે સાંભળી મોસાળે નથી ગઈ, તો પછી ક્યાં ગઈ હતી? ભમરિયા કુવામાં. હું ગમે ત્યાં જાઉં, તારે પગી બનવાની શી જરૂર છે? નહીં સાંભળી, તું ગમે ત્યાં જાય એમાં મને વાંધો નથી, પણ બીજા કોઈની જોડે જાય એમાં મને વાંધો છે. હા, કારણ કે તું મારી છે સાંભળી, મારી.
આટલી મોડી રાત્રે અહી શેઠ, મને ખરા સપનું આવ્યું. કાળુએ તારી છાતીમાં છરો ભોગી દીધો. અરે એની શું મજાલ છે શામળી, સવારે જે કઈ બન્યું હતું ને એ તારા સપનામાં આવ્યું. શામળી, તારું ઘર થઈ ગયું. બાપુ, તમારે એક કામ કરવું પડશે શેઠ, એક કામ કરવું પડશે. અમારી સાંભળી તમને સોંપું છું શેઠ, તમારે અહીંયા આવતા મેળા સુધી રોકાવવું પડશે. મારી સાંભળી નો વિવાહ કર્યા પછી મારી ગાડી બીજાને સોંપી અને પછી તમે અહીંથી જજો શેઠ, પછી જજો શેઠ. મને વચન દો, વચન આપો. વચન આપું છું, હું તો કઈ જઈશ. શામળી, શામળી, આ શું દાવ લાગ્યો છે દરિયામાં શેઠ? આગ લાગી હોય દરિયામાં એવું લાગે છે. શામળી, હું જાણું છું કે સોપારણ રતન જેવા મુખી હાલી ગયા, બસ મને લાગે પણ હિંમત થી કામ લે. તને ગમે એટલા દિવસ રહે, ન ગમે તો ભાઈ આજે મારે ત્યાં. મારા ઘરના દ્વાર તારા માટે હંમેશા ઉઘાડા છે. હવે તું જા, તારી ઘરવાળી તારી રાહ જોતી હશે. તમને પુરુષને શી ખબર કે અમારા સ્ત્રીઓ માથે કયા દુઃખ આવી પડે છે. મારા માથા પર હવે ક્યાં દુઃખ આવવાના બાકી રહ્યા છે. નાનપણમાં માં ચાલી ગઈ, ભાઈ તો હતો જ નહીં. ઉંમર લાયક થઈ ત્યાં બાપ ચાલ્યો ગયો, પણ અમે તો દરિયાના તોફાનમાં ઝઝૂમનારા. એને માથે અચાનક જો કોઈ તોફાન આવી પડશે તો હું નહીં સહી શકું. પણ શામળી, હું વચને બંધાનું છું, જ્યાં સુધી તારા લગ્ન નહીં થાય મારાથી કેમ જવાય. શેઠ, તારે ઘેર આજ ઉટકાયેલું બેડું છલકાયું હશે ને, મારા વતી એને હાથ ફેરવજે. એક દિવસ હું આવીશ ને મારા લાલને ઓળખી લઈશ. તારો લાલ? પૂછીનો ભલે રહ્યો, પણ દીધું તો મેં જ છે ને.
એનામાં શું ગુણ હશે એની મને ખબર છે. શેઠ તું હવે જા. શામળી શામળી, કાયમ હું તને કહેતો હતો કે તું જા, મોડું થાય છે. આજે તું મને કહે છે કે જા. દરિયામાં ભરતી નથી શેઠ, જ્યારથી મારો બાપ ચાલ્યો ગયો ત્યારથી દરિયો ઓટમાં જ જતો જાય છે, ઓટમાં જ જતો જાય છે. તલવારબાજી માટે કરમચંદ ને લલકારીશ અને તલવારબાજીમાં હું એના રામ રમાડી દઈશ. અને એને માર્યો પણ નહીં ગણાય અને ગામના મવાડીઓ મારી પડખે ઉભા રહેશે. સાપ પણ મરશે અને લાઠી પણ નહીં ભાંગે. શામળી, આટલી મોડી રાત્રે તું? હા શેઠ, આજના બનાવે મારી નિંદર ઉડાડી નાખી છે. મને મેળવવા પેલા કાળમુખા કાળુએ મારા બાપનું ભડતું કરી મેલ્યું. હવે તારો વારો આવે એ પહેલા તું ઝટ સોપારા બંને છોડી ચાલ્યો જા. શામળી, શું તું મને કાયર કેવડાવવા માંગે છે? તારી બહાદુરીની ચર્ચા તો ચારેક કોર ચાલી રહી છે શેઠ, પણ મારે ખાતર તું તારો જીવ જોખમમાં નાખી મને ન પાલવે. અહીં દાડા પર દાડા વીતે છે, મેં તારે ઘેર મહિના પર મહિના ચડતા હશે. તું અહીં રહે એના કરતા તારી પત્નીને તારી વધારે જરૂર હશે. આજે મધરાતે મુહૂર્ત સારું છે, તું તારા વાળ વહેતા મૂક. પણ શામળી, તું આગળ ના બોલતો શેઠ, તને મારા સમ છે. શું થયું નાનાબા? કઈ નહીં, ભાભી જરા ઓછું ખાતા હો તો. આ અનાજ પારખું છે, પેટ તો પારખું નથી ને. ઠાસી ઠાસી ને ખાધું હશે એનો આ મતલબ છે. અને હું તમને કહે કહું છું તો બાપુજી મને ખીજાય છે અને એ ભેગા મને શું કહે છે કે તું ભાભીને વડ વડ કરે છે. પણ હું એમ કહું છું
કે કેમ અમને કોઈ દી ઉપર આવ્યો અને તમને જ આવ્યો? અરે જરા ધ્યાન રાખીને વાળો, આ તમારા નસીબની ધૂળ મારા પુડલામાં પડે નહીં. ઓય ભાઈ ઓય, આ તમારા બાપના ઘરમાં રહું છું એટલે વઢી લ્યો છો ને? એ તો જેવા જેના નસીબ, કોકના નસીબમાં હાવણી તો કોકના નસીબમાં પુડલા. મારા નસીબની વાત મૂક, પણ તને એક વાત કહું, તું ઓલી બિચારી ગરીબડી ભાભીની પાછળ શું કામ પડી છો? જે એક ટંક જમતી નથી પૂરું, એને તું શું કામ મેણા મારસ? અરે પાનાચંદ, ક્યાં છો? આય રવાડામાં છું. શું જમો છો? ના ભાઈ ના, હંજવારી કાઢું છું. ઘર જમાઈના નસીબમાં જમવાનું ક્યાંથી હોય? અરે હજવાળી પછી કાઢજો, પહેલા બહાર આવો. આ આ આવ્યો. મારા પુત્રમાં હાવણી મૂકી કાઢો, અહીંયા જાઓ. બોલો શી આજ્ઞા છે? જુઓ દયા બહુ આખી રાત જાગતી હોય છે, એ ન હોય તો આજે હું જીવતો ન હોત. તમે વેલા વૈદ પાસે જઈને એની દવાની પડી કે લઈ આવો. સાંભળી, મારા સાથે વાન તૈયાર થઈ ગયા છે. તમે તારી યાદ કરજે, તોડી આવજે. મારા ઘરના દરવાજા તારા માટે સદાય ખુલ્લા છે. શેઠ, ક્યારેક યાદ કરજે. હા શામળી. અરે શામળી, તું તો કાળજે કુરાણી છે. તે કર્યો ઉપકાર હું કદી નહીં ભૂલું. જા શેઠ, મુહૂર્ત વીતી જશે. હોશિયાર રહેવાનું જ આ પરિણામ. શરીરમાં શક્તિ વધે પછી હાથમાં કૌવત ક્યાંથી રહે? અને મને ખબર છે, ઓલી માયાના કડવા બેન સાંભળીને તમે અન્નનો ત્યાગ કર્યો છે. પણ તમને એક વાત કહી દઉં, ઈ તો છે જેવી અવર ચડ્ડી, હું એને પરણીને પલતાયો છું તોય પડ્યું પાનું નિભાવું છું ને. વાલા થાવ, આ તમારી માનીતી અને હું તમારી અણમાનીતી. કા બેનબા, બોલવામાં સંયમ રાખો. એ તો તમારે રાખવો જોઈએ, વાણીમાં અને વર્તનમાં, સમજ્યા? માયા બેન, અને એ ખબરદાર તમને કહી રાખું છું, આજ પછી આ કરમહીણી સાથે તમને જોયા છે તો જોઈ લેજો. તમારો હુકમ હતો બેનબા. હા, તે મોટે મોટે દૂધ પી જાવ છો ને એટલે હુકમ તો કરવા જ પડે ને. અને
પીવા માટે દૂધને હાથ લગાડવાની મનાઈ કરી છે. આ ઉભરાતા દૂધને ચૂલેથી ઉતારવાની મનાઈ નથી કરી કરમહીણી. માયાબેન, પાપુજી માટે દૂધ આપો. રોજ રાત્રે મારો ધણી તને દૂધ પાવાને બાને તારો ધણી થવા આવે છે ને, એની મને ખબર છે. માયાબેન, કંઈક તો સંયમ રાખો, હવે તો હદ થાય છે. સંયમ તો તમે રાખો, આ હવેલીમાં શું શું ચાલે છે ને મને બરાબર ખબર છે, સમજ્યા ને? ખબર છે જ. અહીંયા લ્યો, જટા દૂધ લઈ જાઓ, બાપુજી રાહ જોતાશે. કેમ ભાભી, કોના કુંડાળામાં પગ મૂક્યા હતા? મોઢું સંભાળીને બોલો, નહીં તો ફરથી હાથ ઉપડી જશે. મને મારવાની વાત કરે છે રાણ? માયા, આ શું માંડ્યું છે? આખી હવેલી સીધે માથે લીધી છે. પૂછો તમારી લાડકી વહુ ને, ભાઈ વેપાર કરવા વાણવટે ગયો અને કમાઈ આણે લીધું. મારા પર ખોટું આશીર્વાદ ને ચડાવો છો. ખોટું બોલ, માં સત્વાદી ની દીકરી, રાતે થતા ચરિત્ર મેં મારી સગી આંખે જોયા છે. માયા, તું મૂકી મરીશ. દીકરી દયા, 60 વર્ષ પર મને પૂરા 5 વર્ષ થયા છે દીકરી. પોણી જિંદગી તો ઠાકરે આબરું ફેર વિતાવી, હવે બાહે કેટલા દી રહ્યા છે તેને બેટા. આજે માટે શું કહો છો? મારે કઈ કેવું છે બાપુજીને મળું તો એ મને બહુ ખેલો કહેશે. હા બોલ બોલ બેટા, બોલ બોલ. બાપુજી, મને કઈ નથી કહું, હું કઈ કહી શકું એમ નથી. હું સમજુ છું દીકરી, આવો કોઈ દિવસ બને નહીં. મારી દયાએ જેવી બહાર કોઈ થી પગલું લેલું નથી. અરે દયાની આગળ જવાની તાકાત તો ખુદ ધર્મરાજામાં નથી, તો કામદેવ તો ક્યાં છે? મારી અનુભવી આંખો ઠોકો ખાય નહીં, આવું કાચું બનાશ તો જે મા બનનારી હોય એને જ બહાર કરી. બોલ બોલ દીકરી બોલ. અરે એ શું જવાબ દેવાની હતી? એને મેડીના પગથિયા તમારા જમાએ ઘસી નાખ્યા, અને બીજું, ઈ તમારી સેવાની મારે તમારી પાસે આવતી હતી. હું તને વાત કરું છું,
મુનિનજી, તમે ઝટ રૂપાલા બંદરે જાણ કરો કે મારા સાસુજી જાત્રાએથી પાછા આવી ગયા છે. હવે આ બે જણીઓ ભેગી મળીને આ હવેલીમાં શું ન કરે એ કાંઈ ન કહેવાય. હે ભગવાન, તે મને જેવી બૈરી આપી છે એવી બાયડી જો તને મળી હોત તો તું બાયડીઓ ઘડવાનું જ બંધ કરી દે. મારા સસરા મને પાપીણી સમજી પલક સીધાવ્યો. હું નિર્દોષ છું, છતાં મારી સાસુને મોઢું નથી બતાવી શકતી, એમને કોઈ સમાચાર નથી. હું વચ્ચેને બંધાણી છું. માં, મને માર્ગ સુજાડ. હું શું કરું, હું શું કરું? હા, અને બાપુજી પણ એના જાદુમાં આવી ગયા હતા. અને પછી તો આ હવેલીમાં રોજ જાત જાતના ચરિત્ર થવા માંડ્યા. હા, અને હવે તો આ હવેલીમાં એનું પાપ પાંગરી રહ્યું છે. પાપ? કોનું પાપ? આમ ગોળ વાત કરે છે ને, કાં સીધો ફોડ પાડને ભાઈ. તારા જમાઈનું પાપ. આશુ પાનેચંદભાઈ, તમે થાળી લાવ્યા મારી માટે. આજ જો તમે નહીં જમો ને તો મારે ખાવાનું બંધ છે. પાનેચંદભાઈ, મારા પેટમાં કશું નથી રહેતું. ભાભી, ભલે ને આખું ગામ કે, પણ આ વાત માનવા હું તૈયાર નથી. ભાઈ, કોને આ વાત કહું? કોઈને કહેવાતું નથી. બાપુજીને કહું કે મોડું તમે મોટું ગામતરું કરી નાખ્યું. સગાવાલામાં માવતરમાં મારાથી મોડું બતાવાતું નથી. સંબંધીઓમાં એવું કોઈ નથી જેની પાસે હું વાત કરી શકું. જે ગણો એ તમે જ છો મારે. ભાભી, તમે નિશ્ચિત થઈને તમારે જે કહેવું હોય તે કહો. તમારા માટે તમે જે કહો તે કરવા તૈયાર છું. પાનચંદભાઈ, કોઈ પણ હિસાબે તમારા ભાઈને સમાચાર પહોંચાડો. હવે તો હદ થાય છે. ઉપર આપ સળગી રહ્યું છે ને હું નીચે નથી આવી શકતી. આનંદભાઈ, મારે ચોથો માસ પૂરો થયો. ભાભી, મારો ભાઈ? હા, એ હવે તો બધું પતી છે. હજુ એમનો રૂમાલ પૂનમની રાતની નિશાની છે. વિશ્વાસથી કહું છું, મને ક્યાંય ડાઘ નથી પડ્યો. પણ જગતથી કોણ સમજાવે, હું કલંકીને નથી. અરે જગત જાય જાનમમાં, તમારે જરાય ડરવાની જરૂર નથી. હું તમારી પડખે છું. હા હા, હું તમારી પડખે છું. જોઈ લે બા, જોઈ લે. હવે તો ઉઘાડા પડ્યા ને, મારા બાપનું નામ ઉજળું કર્યું ને. અરે ઉજળ તો તે કર્યું છે અભાગણી. આજ સુધી મારા દુઃખ ભૂલવા હું ગાલ પર તમાચા મારીને આનંદમાં રહ્યો છું. પણ આજ તો ખુલ્લું કહીશ કે આ તમામ પાપ તારા છે. અરે પાપ તો તમારું છે, તમારું. કાનાજન, મેં તમને આવવા નહોતા ધાર્યા. જે થાળીમાં જમો છો એમાં જ થૂકો છો. આ પાપ કરવા તમને ઘર જમાઈ રાખ્યા હતા. તમારી આંખે કમળો થયો છે એટલે જગત પીડ. પિયરનું છે.
મારે માટે આ ઘરનો દરવાજો બંધ નથી કર્યો, પણ આપણા સંબંધનો દરવાજો બંધ કર્યો છે. હું જાઉં છું અને હવે તો કરમચંદ ભાઈને લઈને જ આ ઘેર પાછો આવીશ, અને તેથી હું તમને આ ઘરનો દરવાજો બતાવીશ. આ માગણી એ એ ભાઈ, આ થોપારા બંદર તરફ જાતું વાણ કઈ બાજુ મળે એ મને કહેશો જરા. આ ઉભું, આ ઉભું ઈ હા, આ તો પછી મને ત્યાં લગી પોગાડી દો ને, મને આમ તરતા નથી આવડતો. હાલો લેવો. ભાભી. આશુ પાનચંદભાઈ, તમે થાળી લાવ્યા મારી માટે. આજ જો તમે નહીં જમો ને તો મારે ખાવાનું બંધ છે. પાનચંદભાઈ, મારા પેટમાં કશું નથી રહેતું. ભાભી, ભલે ને આખું ગામ કે, પણ આ વાત માનવા હું તૈયાર નથી. ભાઈ, કોને આ વાત કહું? કોઈને કહેવાતું નથી. બાપુજીને કહું કે મોડું તમે મોટું ગામતરું કરી નાખ્યું, સગાવાલામાં માવતરમાં મારાથી મોડું બતાવાતું નથી, સંબંધીઓમાં એવું કોઈ નથી જેની પાસે હું વાત કરી શકું, જે ગણો એ તમે જ છો મારે. ભાભી, તમે નિષ્ફળ થઈને તમારે જે કહેવું હોય તે કહો, તમારા માટે તમે જે કહો તે કરવા તૈયાર છો. પાનચંદભાઈ, કોઈ પણ હિસાબે તમારા ભાઈને સમાચાર પહોંચાડો. હવે તો હદ થાય છે, ઉપર આપ સળગે રહ્યું છે ને હું નીચે નથી આવી શકતી. પાનચંદભાઈ, મારે ચોથો માસ પૂરો થયો. ભાભી, મારો ભાઈ. હા હા, એ હવે તો બધું પતી જાય. આ હજુ એમનો રૂમાલ પૂનમની રાતની નિશાની છે. વિશ્વાસને કહું છું, મને ક્યાંય ડાઘ નથી પડ્યો. પણ જગતને કોણ સમજાવે, હું કલંકીને નથી. અરે જગત જાય જાનમ માં, તમારે જરાય ડરવાની જરૂર નથી. હું તમારી પડખે છું. હા હા, હું તમારી પડખે છું. જોઈ લે બા, જોઈ લે. હવે તો ઉઘાડા પડ્યા ને, મારા બાપનું નામ ઉજળું કર્યું ને. અરે ઉજળ તો તે કર્યું છે અભાગણી, આજ સુધી મારા દુઃખ ભૂલવા હું ગાલ પર તમાચા મારીને આનંદમાં રહ્યો છું, પણ આજ તો ખુલ્લું કહીશ કે આ તમામ પાપ તારા છે. અરે પાપ તો તમારું છે, તમારું. પારાજન, મેં તમને આવા નહોતા ધાર્યા, જે થાળીમાં જમો છો એમાં થૂકો છો. આ પાપ કરવા તમને ઘર જમાઈ રાખ્યા હતા. તમારી આંખે કમળો થયો છે એટલે જગત પીળું દેખાય છે. ચૂપ રહો, લાગતા નથી ને ગાજો છો. તમને એમ છે કે હું આ સહન કરી લઈશ. રામજી, દેવજી, આ માર કઈથી દૂર કરો, એને મારું ભર્યું ઘર હેરાન કર્યું છે, એને ધક્કા મારીને બહાર કાઢો. ઉભારો બાપ, નિર્દોષ માણસને શું કામ સજા કરો છો? છોડી દે એમને બેન, હવે મારી કીધા વગર ચાલે એમ નથી. આ પાપ નથી, તમારે ભાઈ જઈ આવે તો આ નિશાની આપતા ગયા છે. શું કામ બોલે છે? મારો ભાઈ આવ્યો તો. અરે આ રૂમાલ તો તારા પિયર નો છે, એક પાપ ને છુપાવા બીજું પાપ છે જ ને કરે છે. એનું તું સાંભળો છો? અરે બહાર કાઢો. મને આ ભાગણી કહેતા હતા. આજ મને ઘર ની બહાર કાઢો છો, પણ એક દિવસ તમને તમારું પાપ જ તમારા જ ઘર ની બહાર કાઢશે. મારે માટે આ ઘરનો દરવાજો બંધ નથી કર્યો, પણ આપણા સંબંધનો દરવાજો બંધ કર્યો છે. હું જાઉં છું અને હવે તો કરમચંદ ભાઈને લઈને જ આ ઘેર પાછો આવીશ, અને તેથી હું તમને આ ઘરનો દરવાજો બતાવીશ. આ માગણી એ એ ભાઈ, આ થોપારા બંદર તરફ જાતું વાણ કઈ બાજુ મળે એ મને કહેશો જરા. આ ઉભું, આ ઉભું ઈ હા, આ તો પછી મને ત્યાં લગી પોગાડી દો ને, મને આમ તરતા નથી આવડતો. હાલો લેવો. મારે ઠંડ નહીં જ મને પામી જઈ શકશે. મહેરબાની કરો, દયા ખો, દયા ખો, હું સાચી
નદરે જોયા પછી સાંભળવાનું શું હોય? મારા બાપુએ તારી દયા ખાઈને ઘણું એ સાંભળ્યું, પણ બા હવે જો આ ઘરમાં રહેશે તો આપણાથી ઉજવા માથે નહીં રહેવાય. તું સાચું કહે છે દીકરી, મેં ગંગાની ધારા જેવી પવિત્ર મારી હતી, પણ એ નીકળી પાપીની અને ધક્કા મારી બહાર કાઢ. નીકળ નીકળ મારા ઘરની બહાર નીકળ. અરે કોઈ છે? મેઘજી, શ્યામજી, આ ગામની ઉતાને જંગલમાં કક્યા બોલે. હવે મારે કઈ કરવું જોઈએ. શામળે, આજ હું મુખી થવાનું. આજની રાત વિશે કે તું મારી થશે. આજની રાત ઉત્સવની રાત છે, મેળાની રાત છે. આજ આજ તારે નાચવું પડશે શામળે, નાચવું પડશે. તું એમ માને છે કે તારા નચાવાથી હું નાચીશ? અરે તારા કહેવાથી તો ઠાલા ઘૂંઘરું ના નાચે. શામળે, હું જોઉં છું કે તું કેમ નથી નાચતી, અને જો તું નહીં નાચે તો આ કોયડો વિંસતા મને બહાર નહીં લાગે. એમ ચામડી નાચે છે કે નહીં? નાચ. Thank you.
સુકામ જીવ દેવા જા. અરે છોડ મને. અરે પણ તારે સુકામ જીવ દેવો પડે છે, તારી માથે કોઈનું આળ છે? ખબરદાર, જો મારે માથે આળ ચડાવ્યું છે તો જીવ દેવો હશે તારે, છોડ. હું તો કોકનો જીવ ગોતવા નીકળ્યો છું. જીવ ગોતવા? હા, મારા સાળા કરમચંદ ને. હા, કરમચંદ ધરમચંદ. પણ એ તો કેદી ના અહીંયાથી નીકળી ગયા. નીકળી ગયા હશે, પણ હજી ઘેરે પહોંચ્યા નથી. ચાલ મારી સાથે. આ ભાઈ તો જબરી છે, ઘડીક જીવ દેવા જાય છે તો ઘડીક કોક નો જીવ બચાવવા હાલે. અરે બીજા શું કરે છે? મારા લાલ, આવું લાખું તો કોટાધિપતિ ને હોય, જંગલમાં રખડનારને નહીં. મારા પેટમાં દા ભળે છે, હું પાણી પીને હમણાં જાઉં છું. મારા લાલ, નાના બાળકનું રોવાનું અવાજ અને તે આ જંગલમાં. અરે રે રે, રતન જેવા દીકરાને મૂકીને ચાલી જતા માના કાળજાને કઈ નહીં થયું હોય. મને લાગે છે કો પાપણી પોતાનું પાપ છુપાવવા અહીં રજરતા મૂકી ગઈ હશે. મૂકી દો એને, આપણે કોઈનું પાપ નથી ઉછેરવું. અરે ગાંડી, કોકનું પાપ કોકનું પુણ્ય બની રહેશે. આપણે દીકરો નથી, આને ઉછેરીને આપણે આપણા સંસ્કાર આપીશું. ચાલ. અરે કોઈ ભાઈ, હું ક્યાં છું? ડર નહીં બેટી, તું મૂર્છિત હતી. મૂર્છિત? મારો લાલ, મારો બાપ. મારો લાલ કાગો, મારો લાલ કોણ લઈ ગયો? મારા લાલ ને કોણ લઈ ગયો? મારા લાલ ને, મારો લાલ, મારો બાપ. ક્યાં છે? બોલ, મારો કરમચંદ ક્યાં છે? ફરી કયા? વાહ, કરમચંદ શેઠ ના સાથે વાહન ડૂબી ગયા છે. મારા કરમચંદ ના વાણ દરિયો પેટામાં પધરાઈ ગયો. મારા એક ના એક આગળનું શું થયું હશે? શું થયું હશે? હિંમત રાખ બા, આ ગાંડું થઈ ગયું છે, એને કઈ જ્યાન નથી. દરિયા લાલે દરિયામાંથી આપ્યો છે, હવે કા ધરતી માતા જાણે ને કા ભગવાન જાણે. જો ભાઈ, ભગવાન તો દયાળુ છે, તારા કરમ સારા હશે તો એક દી જરૂર તારા ઘરે પહોંચી જશે. જા ભાઈ, જા 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 ભાઈ, જા તું જા.
પનાચંદ ભાઈ, શેઠના વાણના તો કઈ ખબર મળ્યા નહીં. હવે બંદરે બંદરે જઈને ખારવાને પૂછીએ તો કઈ પત્તો ખાય. આ ભગવાને જેની વાયે પડી જાય છે એનું તો ધનોત પનોત કાઢી નાખે છે. આય કરમચંદ ભાઈ નો પત્તો નથી અને ન્યા દયા ભાભી ની હાલત જાનવર કરતા ભેદ કરતી હશે. મારી કબરજા બાયડી દુખના દાડા બિચારી કેમ કાઢતી હશે ભગવાન જાણે. માણસો એમાં મારવા જેવું છે શું? નાણા લઈશો નાણા. સાચી વાત છે, જો બધા નક્કી કરીએ તો મુન્નીભાઈ ના કોઠે વેચી આવીએ. રડની બેન, તારું બાળક ખોવાનું છે ને? હા હા, ક્યાં છે મારો લાલ? અમને મળ્યું છે બાળક. ક્યાં છે, ક્યાં છે મારો બાપ? તું અમારી હાલે હાલ બેન, અને ઓળખીએ તારા બાળકને. મારો લાલ આપો તો તમે કહો ત્યાં આવું. હાલ હાલ હાલો. અને ક્યાં લઈ જાઉં છું? મને મારું બાળક આપો ને. અરે જરા ધીરજ રાખ, તારું બાળક તને હમણાં જ મળી જશે. મુન્નીભાઈ, પંખી જોયું? નવું લાગે છે. હા સોદો પાકો, દામ મળી જશે. મારું બાળક ક્યાં છે? મને મારું લાલ આપો ને. તને તારું બાળક જોઈએ છે ને? હા ચાલ મારી સાથે. હા હા ચાલ. પંખીને પિંજર મળી ગયું અને આપણું કામ થઈ ગયું. મારો લાલ ક્યાં છે? મારો લાલ ક્યાં છે? મારો લાલ કોણ? તારો લાલ મારો દીકરો, મારો નડકવાયો. કાંડી, અહીં કોઈ કોઈને દીકરો નથી, કોઈ કોઈ કોઈની માં નથી. પતિ પત્ની ભાઈ બહેન આ બધા સંબંધો બારના. જે ઠેકાણે તું ઊભી છો એ ઠેકાણે કોઈ કોઈનું સંબંધી નથી, સમજી? બેન બેન મને જવા દો, મારા લાલ પાસે જવા દો, મારું કોઈ નથી. જેનું કોઈ નથી એની આ મુન્નીભાઈ છે ને? હા, જેને લોકો તરછોડી દે છે એ નામ છે. ના ના મને જવા દો. તો તમે મને નહીં જવા દો? ના, સતી સાવિત્રીના તપથી યમરાજ એના પતિને છોડી શકે, સીતાના પ્રભાવથી રામ વિજય કરી શકે, રાધાના પ્રેમથી કૃષ્ણ પાછો વળે, પણ આ ગ્રહે આવેલી સ્ત્રીને જગતમાં કોઈ નહીં સંઘે, સમજી? પ્રેમ ત્યાગ ને મૃત્યુ ત્રણેય મૃત્યુ પામી ચુક્યા છે, અને જ્યાં મૃત્યુનું મૃત્યુ થાય છે એનું જ નામ છે દેશાગ્રહ. બાઈ બોલ, હવે તને શું જોઈએ છે? ઠોકરું ખાવી છે, ભૂખ્યા રહેવું છે કે માર ખાવ છે? તો બોલાવો સુલતાનને. યોગીનું આસન ને સ્ત્રીનું ચરિત્ર યમરાજ તો શું, પણ ત્રિભુવન પતિ પણ નથી છીનવી શકતો. ભગવાનની તાકાત નથી કે યોગીનું આસન ચરિત કરી શકે. ભાઈ, મેં તને વેચાણ લીધી છે, તને મરવા પણ નહીં દો ને જવા પણ નહીં દો. મારી એક વિનંતી માનશો? શું? મને આશા છે કે મારો ભલથાળ મને ગોતું ગોતું જરૂર આવશે. એ આવશે ને આખી જિંદગીનું દારિદ્ર દૂર થઈ જાય એટલા પૈસા તમને આપશે. એમ? તારો ધન એટલો પૈસાદાર હોય તો હું થોડા દી વાત જોઈશ. મને પૂજા કરવા દેશો? કોની પૂજા કરવી છે? મારી કોઈ પ્રતિમા નથી જોઈતી. મેં જે મૂર્તિ ખરીદી એ તો ખોવાઈ ગઈ, એનો ખડવાયો પણ ખોવાઈ ગયો. હવે તો એક જ ઉપાસના કરવી છે સૂર્યની. વાત્સલ માટે કાને વાછરડાની પૂજા કરીશ, કારણ કે કોઈ પણ કાળમાં માનું વાત્સલ્ય ગા સિવાય ક્યાંય નથી જોવા મળતું. મને તારી બધી જ વાતો મંજૂર છે, પણ જો તારું ધણી નહીં આવે તો મારે ગ્રાહક મોકલવો પડશે. ગ્રાહક મોકલશો? હા. તો ગ્રાહક એવો મોકલજો જે સમજદાર હોય. એક રાત્રિના જે 1.25 લાખ ચૂકવે એ જ મારે દ્વારે આવે. તારું ગણિત સાચું છે ભાઈ, 1.25 લાખ કોઈ ચૂકવશે નહીં ને તારા દ્વારે કોઈ આવશે નહીં. ઠીક છે, તારા પર વિશ્વાસ રાખી રેવા દઉં છું. હે પ્રભુ, તારી લાજ રાખ છે. શેઠ,
શેઠ? હા કરમચંદ. શેઠ તારી આ દશા? ભાઈ આને જા ઘેરે પોગાડી દે. ભાઈ આને તો દરિયાનું પાણી લાગી ગયું અને હવે કામ લઈ જવું ઠીક નથી. તને આઘાત લાગશે. તમે એમ કરો, તમે એને અહીં હાચવો, હું દયા ભાભી ને મળી આવું. તમે એને અહીં હાચવો. શેઠ બીજાને દુખી કરનાર એક ના એક દિવસ પોતે દુખી થાય છે. દયા ભાભી ક્યાં છે? બાર વર્ષે બાવો બોલો તારું સત્યાનાશ જાય. આટલે વખત આવ્યા છો અને ખબર પૂછો છો તમારી હગલી દયાની? અરે જે દયાને પાત્ર હોય એની જ ખબર પૂછાય, તારી નહીં. બોલ દયા ભાભી ક્યાં છે? એ નાસી ગઈ. તમારા હલી ગયા પછી બીજા પકડો હાથ તો પકડવો જોઈએ ને. તમે મારો હાથ ઉપાડો. હા આડી લગી નથી ઉપાડ્યો, એ મારી ભૂલ હતી. અરે પૈણાની પહેલી રાતે જ એક ખેંચી કાઢ્યો હોત તો મારીને આ હવેલીની જે સ્થિતિ છે તે સ્થિતિ ન થાય. જમાઈ ભાઈ હવે તો હદ થાય છે. ચાર ચાર વર્ષના વાણા વીતી ગયા, ના તો તારો પૈસાદાર ધણી આવ્યો, ના સવા લાખ ચૂકવનાર કોઈ ગ્રાહક. આજે જે ગ્રાહક હું મોકલું છું એને તો તારે રીઝવવો જ પડશે. હું તમારે પગે પડું છું, મારા પર આવો ચુલમ ન કરો. મારે કઈ નથી સાંભળવું. માં મારી રાજ રાખજે. માં તે મારી લાજ રાખી. મને પશુ પક્ષી ની ભાષા શીખવાડી છે. હાલ તારે સાપ જોવો હોય તો. બાપ રે, પૂનમ તારી વાત તો સાચી નીકળી. મારા દીકરાને શીખવાડેલી પશુ પંખી ની ભાષા ફરી ખરી. એ આમ શું જુઓ છો? ન્યા જુઓ ન્યા, વેશ્યા ગ્રહ માં આવું કૌતુક કોઈ ભાડ્યું છે? ચોથા વર્ષો બીતી ગયા, કોણ જાણે એ ક્યાં હશે, ક્યાં હશે મારો લાલ.
આ કઈ સાચું બાંધણું નથી, આ તો હેત અને પ્રીત ના દાવ છે. પૂનમ, વીરા, અરે તમે શું દાવો ખેલશો? દાવો તો આમ ખેલાય, આજે તો આનંદ નો દિવસ છે. જુમો, ગાઓ, નાચો. બાપુજી
પૂનમ તું જો તૈયાર થતો હોય તો ગામ આપણે આંટો મારી આવીએ. ડફ વખત હશે, તું આગળ આગળ હાલતો હશે, અમે પાછળ પાછળ આવશું. પણ કોણ જાણે કેમ આજે મને કઈ સોરવતું નથી. ન સોરવતું હોય તો આ ભાગનો પ્યારો પી જા, મજા આવી જશે. લઈ લે છેલા, લઈ લે પાન, લઈ લે પાન ની હારે ગજરો, લઈ લે ગજરા ની હારે મુજરો, માણી લે મજો આવશે. ગજરો ખરા પછી મુજરો. હા આ મસ્તી, આ જવાની, આ રાત ફરી નહીં આવે. સામેના કોઠામાં કયું રૂપ છે એની ખબર છે? અરે ભૂંડા મને નથી ખબર તો તને ક્યાંથી હોય. વર્ષોથી અહીંયા બેસું છું પણ આવું રૂપ, હાય 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 હાય, આવું રૂપ ક્યારેય નથી. એને માણવા જંખું છું પણ એક રાત્રિનું મૂલ ચૂકવવાનું ગજુ આપણું નથી. મૂલ શું છે એનું મૂલ? હે એક રાત્રિના 1.25 લાખ. બસ 1.25 લાખ જ? એ તો અમારો પૂનમ આપશે, લાખા વણજારાનો દીકરો. પૂનમ અમે પણ જંખીએ છે કે તું તમે કહેતા હો તો રૂપ માણી લઉં, પણ એક શરતે, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમારે આપણા દંગામાં જવાનું નહીં. કઈ વાછરડાને કહે છે કે દીકરો માં પાસે જાય છે? શું મારી માં? આવો આવો શેઠ પધારો. તારી જેમ મારે પણ સાધમી થવું પડશે. તો હું શું કરું? ગ્રાહક આવ્યા છે. ગ્રાહક એ કોઈ દિને બને? એવો તે કયો મૂર્ખ હોય કે જે એક રાત્રિના 1.25 લાખ રૂપિયા આપે? હેલો 1.25 લાખ નો છે. કેમ મારાથી ગભરાવ છો? વળી પાછી આવી હાલી બોલાવો સુલતાન ને. સુલતાન ને બોલાવવાની જરૂર નથી મુન્નીભાઈ, સૌ સૌના જીવનના સુલતાન છે. મારે આ રંગરાગ, આ મજા સમજતા નથી જોઈતા. શી આપ કોઈ કરવા તૈયાર છો? મુન્નીભાઈ હું એક વણજારો છું અને વેપારી પણ. લાભ મને વધારે દેખાય, ખોટ ને હું જોતો નથી, માલ ને હું સારી રીતે પારખી શકું છું. જો આ 1.25 લાખ તો આપ્યા એ તમારા હવેલીને શણગારો, આ પાત્રને શણગારો. અત્યારે મોડું બહુ થઈ ગયું છે, હું જાઉં છું, કાલે આવીશ. પણ ત્યારે આ પાત્ર એકલું હોવું જોઈએ, આ રૂપ એકલું હોવું જોઈએ, મારે કોઈની હાજરી ન જોઈએ, સમજ્યા? બાપુ મારી વાત માનવી હોય તો માનો, નહીં તો નહીં માનતા. પૂનમે તમારી આબરૂ ધૂળમાં ભેળવી છે. પૂનમ વેશ્યા વાળે ગયો છે. જો તારું બોલેલું ખોટું પડશે તો હું તને જીવતો નહીં મેલું. બાપુ આ તો છે શંકર ડાકણ ને મંજા ભૂત જેવો, એ તો એના સાથી સાથે ગામમાં ગયો છે. સાથીઓ ભલે ગામમાં ગયા પણ એ વેશ્યા વાળે જ ગયો છે. બાપુ તો વીરો આજે આખામાં પહેલી વાર સાચું બોલ્યો. એટલે તું વેશ્યા વાળે ગયો તો એમ ને? મને ખોટું બોલતા નથી આવડતું બાપુ, વેશ્યા વાળે ગયો હતો. પરાકાષ્ઠા જેવી હોય છે કે એમાં થાકી જવું પડે.
કોઈક માણસ વેશ્યાગ રહે છે તો શું એમ માની લઉં કે વેશ્યાગામી છે? અરે ગંગામાં સ્નાન કરનારા શું બધા જ પુણ્યશાળી હોય છે બાપુ? જો પાપી હોય એ જ ગંગામાં નાવા જાય છે. ઈશ્વરે જગતને ગંગા એટલા માટે તો આપી છે કે માણસોના પાપ ધોવાય જાય. હું તો ગંગાને કિનારે ગયો હતો બાપુ. એ ગંગા કે જેને જગતે નથી જાણી કે નથી નાણી, હું તો પવિત્ર ગંગામાં સ્નાન કરવા ગયો હતો બાપુ. અરે સ્નાન કરીને જ આવું છું. તમને મારી વાતમાં વિશ્વાસ હોય તો એ ભલે, અને ન હોય તો એ ભલે. પૂનમ, આજે તમે સારું નથી ને તું ક્યાં જાય છે? હું ક્યાં જાઉં છું એ કહીશ તો તને નહીં ગમે. હું સમજી ગઈ તું ક્યાં જવાનું છે. બાપુને ને મને દુખી કરી તને શું મળવાનું છે? આજે કાલે ઢોર માર ખાધો એ પણ ભૂલી ગયો. આપણો પ્રેમ પણ વિસરી ગયો. હું તને એટલો જ પ્રેમ કરું છું બેલાલ, પણ મને ત્યાં જ્યાં વગર છૂટકો જ નથી. એવું એનામાં શું છે? તે મારામાં નથી. બસ કર બેલાલ, હું ત્યાં શા માટે જાઉં છું એ અત્યારે તને કહી શકું એમ નથી. શું કામ ખોટા બાના કાઢે છે? તારી જવું છે તો જા, પણ આજથી મને ભૂલી જજો. હું આવ્યો છું. તમે કેમ મારા તરફ ફરતા નથી? શું એવો નિયમ છે કે મારે તમને ફેરવવા પડે? બેસો, પણ આજે ન ધારેલું થઈ રહ્યું છે. મને પણ એમ જ લાગે છે કે આજે ન ધારેલું થઈ રહ્યું છે. આખું શરીર કળે છે. ગઈ રાત્રે હું નહોતી આવી, માથામાં સખત બળતરા થાય છે. જરા તેલ નાખી આપો ને. આજે તેલ નખાય? કહો તો દ્વાર ભીડી દઉં. દ્વાર ભીડવાની જરૂર નથી, હવે તો કમાડ ઉઘડી ગયા છે. અને એકલા ઉઘડ્યા હોત તો સારું હતું, પણ આ તો બીજાગરામાંથી ખડી ગયા છે. હવે તો તેલ નાખી આપો તો માથામાં ટાળક થાય. ભલે. એમ તેલ નો નખાય. મારી મા તો મને કાયમ ખોળામાં બેસાડીને તેલ નાખતી, એટલે તમે પણ. તમે કહો એમ તો બેસો પલંગમાંથી. કેમ તમે ધ્રુજો છો? તેલ ન નાખવું હોય તો કઈ નહીં, હું તમને બળજબરી નહીં કરું. મારાથી તમને કઈ કહેવાય તો નહીં, પણ વિનંતી કરું છું તેલ નાખી આપો ને. નાખી દઉં છું. તમે રડો છો શા માટે? શું તમને કઈ ખરાબ લાગ્યું? શું મેં કઈ ઉચિત કર્યું? ના. સાચું તમે રડ્યા શા માટે? કઈ નહી. તમને કોઈ યાદ આવ્યું? લોકો તો તમને મારા સ્વગન છે, તમને તમારા વાલામાં વાલાનો સ્વગન છે. સાચું કહો તમે રહ્યા શા માટે? મારો લાલ
મારો લાલ હોત તે તારા જમ્યો છત એને આવું જ લાગુ હતું. તું તો મારી ક્ષમાની મૂર્તિ છે અને મારા પ્રેમની પરાકાષ્ઠા છે. અને મા કોઈ દી રડતી હશે? તે મારી માં કીધી. ચોક્કસ માં છે. અને માને માં ન કહું? કોણે કહ્યું હું તારી માં છું? હું તો પતિથી વંચિત સમાજથી તરછોડાયેલી એક અભાગણી વેશ્યાગ્રહમાં વેચાયેલી એક નારી છું. માં તારો લાલ કેવો હતો? હું તો એક બણજારો છું, પણ મારું હૃદય કહે છે કે મારી પણ માં તારા જ જેવી હશે. કારણ? કારણ? કારણ એક તો હું જાણું છું અને એક તો આ બોલ પશુ. પણ તારો લાલ કેવો હતો માં? એ કેવો હતો એની તો મને ખબર નથી, કેવો હશે એની ખબર નથી. પણ જન્મતાની સાથે ઘડી પછી લગાડ અને હાથમાં લઈ ચંદ્રમાના અજવાળામાં જોયું. તને જેવું લાગુ છે એવું જ લાગુ એને હતું. હા સિવાય બીજું કોઈ નિશાની ખરી? હા, અમારી જ્યારથી કઠણાઈ બેઠી જે રાતે એનું આવવાનું આહવાન થયું, જે રાતે એનું બીરો પાડું, તે દિવસે એના બાપે કીધું હતું કે આજ હું જે બીરો પું છું એનું ફરજત એવું નીપજશે જેની છીકે મોતી જશે. શું? હા, સંભાળીને વાત કર. મને મો સંભાળવાનું કહો છો તો તમે પૂનમ ને સંભાળો ને. આપણા નિયમ પ્રમાણે વેશ્યાગમન કરનાર વંજારો આપણા રંગવાનો કોઈ દિવસ આગેવાન ના બની શકે. પૂનમ, આજે હું તારું માથું ઉતારી લઈશ. કલંકની અત્યાચારની રાત્રિ વીતી ચૂકી છે, હવે તો તારા સત્યનો સૂર્યોદય થયો છે. હવે સૂર્યોદયની સાથે તને તારો પુત્ર મળે છે માં. ચાલ માં, આજે તો આ વેશ્યાગ્રહમાંથી માં અને પુત્ર સાથે જ જશે અને જગતના માનવીઓ ધરોલો છે કે જ્યાં તમે જવા ચાહો છો ત્યાં તમારી માં છે, ત્યાં તમારી બહેન છે, ત્યાં તમારી દીકરી છે. અને મારી જેમ મદાંધ બની માના ગ્રહે ન જશો. બાપુ, તમારે મારે પડું છું, તમે લઈ જાઓ. આવી રહ્યા તમારા કાનમાં જે રેડ્યું છે આપણું પૂનમ એવું નથી. બાપુ, બાપુ તમે મારી વાત છે, હું એને જીવતો નહીં મેલું. બાજુ ખાસ બાપુ, શું થયું દીકરી? તારા બાપુ આમ ઉઘાડી તલવારે કોનું માથું વધારવા ચાલ્યા? મારા મનના માનેલ પૂનમનું માથું ઉતારવા ગયા છે. ક્યાં છે તારો પૂનમ? જુઓ બાપુ, થઈ ગયો ને પારખો. આજ તમારો પૂનમ કોઠામાંથી બહાર આવી રહ્યો છે. જુઓ, કમાતર, આજે હું તારું માથું વાળવા આવ્યો છું. ખુશીથી વાળી નાખો બાપુ. પેલા એ કહો કે તમે આને ઓળખો છો? એમાં ઓળખવાનું શું હોય? ધર્મ અને સત્યનો વિનાશ કરનારી ચારિત્ર વેચનારી આ એક કોઠાની વેચ્યા છે. આ તમે શું કહો છો બાપુ? ચારિત્ર વેચવું હોત તો હવેલીમાંથી ફેંકાઈ ગયા ત્યારે જ વેચી નાખ્યું હોત. અરે વેશ્યાગ્રહમાં રહી હોવા છતાંય ચારિત્ર સાચવી રાખ્યું છે એની સાક્ષી આ કોઠાની જનતા પણ છે બાપુ. ગામવાસીઓ, આ કોઠાની ભાઈઓ આપણા ગામને લાગેલું ગ્રહણ છે, એમને ધક્કા મારી ગામ બહાર કરો. ભાઈઓ, આ પૂનમની વાતમાં ન આવતા, એ આપણા બધાની આંખમાં ધૂળ નાખવા માંગે છે. અરે જે સત્ય જોવા નથી માંગતી એવી આંખોમાં ધૂળ નાખીને શો ફાયદો? એ કોઠાની વેશ્યાને જનતા કહેવાથી તને કયો ફાયદો થવાનો છે કુલામગાર? બાપુ, આ બંને મારી જનતા છે અને જગતમાં ફક્ત બે જ કોઠા છે. કયા કોઠા? એક તો મારી આ માનું કોઠો કે જેમાં હું 9 માસ રહ્યો, અને બીજો આ કોઠો કે જગત જેને સંગ્રહતું નથી એને સંગ્રહ છે એ આ કોઠો. માં, તમે યાદ હતો મને કે ને કે હું ક્યાં ખોવાડો, કેવી રીતે ખોવાડો? દીકરા, તું દીકરા, તું ક્યારે ખોવાડો નતો. તું તો મારો જ છે, મારો જ છે દીકરા, તું તો મારો જ છે. હા બાપુ, હા, હું તમારો જ છું.
પહેલા એ તો કહો બાપુ કે હું તમને ક્યાં જોડ્યો હતો, કહો બાપુ કહો. દીકરા, જો તું મારા હૃદય પાસે રહેતો હોય તો મને સત્ય કહેવામાં કઈ આજ નથી. દીકરા, બહુ વર્ષો પહેલા જંગલમાં એક તરતનું જન્મેલું બાળક પડ્યું હતું. ઈ બાળક મારા દીકરા તું જ છે. શમી, દયા, શેઠ, શેઠ ઓળખી આને. દયા બહેન, હું તમારી બહેન છું. આમ આવું આને ઓળખ્યું જેની તમને ચંકર હતી, એ આપણે લાલ ચાવડી, મારું ચાવડી, મારું નામ શામણી અને કર્મચંદ. અરે આ લોકોની વાતમાં ન આવતા. અરે આ તો ચરિત્રહીન છે. ચરિત્ર વેચનાર ને ચરિત્ર નો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. નગરજનો, નગરના તમામ દરવાજા બંધ કરી દો જેથી કોઈ બારું ન નીકળી શકે. હઠ હડકાયા કૂતરા, આખરે ગરીબ ગાય ને બટકું ભર્યું, પણ યાદ રાખજે તારા જેવા કૂતરાની દાંત ગાયના દેહમાં નહીં ખૂચે. અરે ગામના દરવાજા બંધ કરાવીને તું શું કરી લેવાનો છો? સતીત્વનું પારખું જો સતી હોય, અરે વેશ્યાગ્રહમાં રહી ચારિત્ર વેચ્યું ન હોય તો ચારણીમાં પાણી ભરી દરવાજા પર છાંટી અને નગરના બંધ દરવાજા ઉઘાડી દે. આટલી બાકી રહી જતું હોય તો પ્રભુ ભલે ઈએ કરાવે. સમાજે સીતા જેવી સતીની અગ્નિ પરીક્ષા ક્યાં નહોતી કરી? ના ભાભી ના, તમારે પરીક્ષા આપવાની હોય જ નહીં. પાનચંદન, આ જો પરીક્ષા રહી આપું તો આવતા યુગની એકે એક સ્ત્રીને માથે આ ચડશે. કેટલી સ્ત્રીઓને અગ્નિની પથારીએ સૂવું પડશે. કોક જળ સમાધિ લેશે ને કોક રાંડવાની વરમાળા ગાળામાં પહેરશે. તેવી રાંડવા રોશે, કુવાનો કાંઠો રોશે ને અગ્નિનું હૈયું સળગતું હશે. એના કરતા મને આજ પરીક્ષા આપવા દો. Thank you.
Hey!